ફાગણ સુદ પૂનમ ધૂળેટીના પવિત્ર પર્વના દિવસે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમના માદરેવતન સુજનીપુર ગામ ખાતે રામજી મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા બાદ ગામમાં પ્રથમ ચૂંટણી સભા યોજીને વિધિવત રીતે ચૂંટણી સભા અને ચૂંટણી પ્રચાર કાર્યનો મંગલ પ્રારંભ કર્યો હતો. સુજનીપુર ગામ ખાતે પહોંચેલા ચંદનજી ઠાકોરનું ગામના ગોદરેથી ડીજે અને સંગીતના સૂરો સાથે ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વતનના ગામમાં પહોંચેલા ગામના પનોતા પુત્ર ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલને ગ્રામજનો દ્વારા ઘોડા પર બેસાડીને વાસ્તે ગાસ્તે ભવ્ય સામયું કરી ગામના રામજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા. ગામની કુવાસી દીકરીઓએ માથે કળશ સાથે તેઓનું ભવ્ય સામયું કર્યું હતું. સમગ્ર ગ્રામજનોનો ઉમળકો આવકાર સન્માન અને પ્રેમભાવ નિહાળીને ચંદનજી ભાવવિભોર બન્યા હતા. આ પ્રસંગે સમગ્ર સુજનીપુર ગામના આગેવાનો અને તમામ ગ્રામજનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરને સમગ્ર ગામનું ગૌરવ લેખાવી ચૂંટણીમાં તન મન ધનથી તેમની પડખે રહીને તેમને જંગી મતોથી વિજેતા બનાવવા સહયોગી બનાવવા એક સૂર વ્યક્ત કરાયો હતો. સુજનીપુર ખાતે ચૂંટણી જાહેર સભામાં ઉપસ્થિત પાટણના એક્ટિવ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ચંદનજીએ તેમની પ્રથમ ચૂંટણી સભાનો પ્રારંભ સુજનીપુર ગામથી કર્યો છે. સમગ્ર ગામ એક મત થઈને હાથ ઊંચા કરીને એમને સપોર્ટ કરવાની ખાતરી આપવા ઉપરાંત આજુબાજુના ગામોમાં પણ તેમના માટે પ્રચાર પ્રસાર કરવાની વાત કરી છે. સમગ્ર ગ્રામજનોનો ચંદનજી પ્રત્યે અપાર પ્રેમ છે. ગામના વડીલો યુવાનો અને ગ્રામજનોની મહેનત આ ચૂંટણીમાં અવશ્ય રંગ લાવશે અને ધૂળેટીનો રંગ જામ્યો છે એવો જ રંગ આ જંગનો લોકસભાની ચૂંટણીમાં પણ જામશે એમ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું. સુજનીપુર ગામ ખાતેથી આજની પ્રથમ ચૂંટણી જાહેર સભામાં લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર, ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિત ગામના સમગ્ર સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચંદનજીને વિજેતા બનાવવા એક સૂર વ્યક્ત કર્યો હતો. આજે સુજનીપુર ગામથી લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આજે ધૂળેટીના રંગો સાથે રંગી અને આજે સાંજના જે સુજનીપુર ગામથી શ્રી ગણેશ કર્યા છે, ખૂબ ખૂબ અતિ પ્રેમ અતિ વિશ્વાસ સાથે નીકળ્યો છું. અને આપ પહેલી મારી મિટિંગ જોઈ શકો છો, જે મિટિંગમાં મને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. મને ઘોડાથી સ્વાગત કર્યું, શાલથી સ્વાગત કર્યું અને મને ઘોડે ચડાવીને મારા ઠાકોરજી સુધી મને પહોંચાડી અને આ ગામે સમગ્ર ગામના લોકોએ, સર 18 આલમના લોકોએ એક સહેમત લીધી છે કે આવો ચંદનજીભાઈ, તમને જંગી મહુમતીથી જીતાડીશું. અમારું ગામ છે, આ ગામમાંથી જંગી મતોથી જીતાડીને તમને દિલ્હી પહોંચાડીશું. સમગ્ર ગામ એક થયું છે, હર ઉલ્લાસ થઈ ગયો છે. દરેકને જીભમાં એક ગામ છે કે અમારો ભાઈ ચંદન, અમારો દીકરો ચંદન દિલ્હી સુધી પહોંચે એવી સૌના પણ નેમ થઈ ગઈ છે. અને આવાવાળા સમયમાં સરસ એવું મતદાન થશે, સરસ એવા કાર્યકરોની મિલન થયું છે અને બધા જ સમગ્ર ટીમ સાથે અમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ. આજે પાટણ લોકસભાના ઉમેદવાર અમારા સાથી મિત્ર પૂર્વ ધારાસભ્ય ચંદનજીની ચૂંટણી સભાની પ્રથમ શરૂઆત એમના પોતાના ગામ સુજનીપુરથી કરી છે. તમે જોયું કે પ્રથમ સભાની અંદર જ ગામ લોકો એક થઈ એમને આર્થિક સહાય તો કરી જ છે, પરંતુ આજે માતાજીના પ્રાંગણની અંદર, રામજી મંદિરના પ્રાંગણની સામે લોકોએ હાથ ઊંચા કરી અને એક મત થઈ આજુબાજુના વિસ્તારની અંદર, આજુબાજુના ગામોમાં સગાવાલાની અંદર પણ મદદ કરી અને ચંદનજીને ચિતાડી ગામનું ગૌરવ વધારવાની વાત કરી છે. એ અને આજે મોટી સંખ્યાની અંદર જોઈ જે રીતે ચંદનજીની સાથે સાથે મને પણ ઘોડા ઉપર બેસાડી અને ભવ્ય સ્વાગત કર્યું, એ જ બતાવે છે કે જે રીતે ચંદનજી પ્રત્યે ગામનો પ્રેમ છે અને ગામના લોકોની, ગામના વડીલોની, યુવાનોની જે મહેનત છે એ આગામી સમયની અંદર રંગ લાવશે. અને આજે ધૂળેટીનો જે રંગ જામ્યો છે અને એ રંગ આવતા સમયની અંદર પાટણ વિધાન લોકસભાનો જામવાનો છે. મેં કહ્યું કે રામ અને રાવણનું યુદ્ધ થયું, આપણે રામજી મંદિરના પ્રાંગણની અંદર બેઠા છીએ. રામની સામાન્ય સેના હતી, વાનર સેના હતી, એમની જોડે શસ્ત્રો નહોતા અને લંકા એ સોનાની હતી, એનું તાલીમ પામેલું સૈન્ય હતું, પણ એ સૈન્યની સામે રામનો વિજય થયો. એટલા માટે થયો કે રાવણના ભાઈ વિભીષણ એ રામની જોડે હતો. કહેવાનો મતલબ હતો કે ગામના લોકો જ્યારે ચંદનજી ઉમેદવાર છે
ત્યારે ગામના દરેક લોકોએ ચંદજીને ભાઈ બની અને ચંદજીને મહેનત કરવી જોઈએ, સામેના પક્ષમાં જવું જોઈએ નહીં. ગામના દીકરા તરીકે ગામને ગૌરવ હોવું જોઈએ કે ગામનો એક દીકરો આગામી સમયની અંદર લોકસભાનો સભ્ય બનવા જઈ રહ્યો છે. ચંદનજીની સાથે સાથે ગામનું પણ ગૌરવ વધવાનું છે, એટલા માટે મેં આ વાત કરી છે.